સાહેબ, આપણે પેલું મેં પેમેન્ટ આપેલું, આજે 2 વર્ષ થઈ ગયા, કંઈ થયું બી ના, ને પેમેન્ટ તમને મેં આપેલું. એટલે ભાઈ હમણાં લોકડાઉન છે, 6 મહિનામાં બધી ઓફિસો બંધ છે. 2 વર્ષ થયા સાહેબ, 2 વર્ષ. પણ એ બધું 2 વર્ષનું કોર્ટમાં જતા રિઝલ્ટ આવી ગયું. આ તમે 30 તારીખે ઓફિસો ચાલુ થાય ને, મારી જોડે અમદાવાદ આવી ગયા. એવું નહીં, એના પછી તો 2 ભરતી કંડક્ટરની થઈને 2 ભરતીમાં લાગી બી ગયા લોકો. તમે કયા કેસની વાત કરો? એસટી માટે આપેલા, એસટી માટે અહીં બેહીને. મને યાદ નહીં આવતું, તમે કહો કયું ગામ? કદવાલ, પેલા મકરાણીભાઈ, જુલ્ફિકાર મકરાણી લઈને આવેલા તે. હવે મેં તો સાહેબ વ્યાજે પૈસા લઈને આપેલો, પેલો તો મારી જોડે પૈસા છે નહીં, આમાં તો કંઈ થતું. વાત સાચી તારી, પણ મેં હું એમને પૈસા આપેલા, હવે મારે હું તેથી કરાવવા પડે ને. રાજ્યમાં સરકારી નોકરી માટે હજારો લાખો યુવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે, અને આજ દરમિયાન રાજ્યમાં સરકારી પરીક્ષાઓ વારંવાર મોકૂફ થઈ રહી છે. એવામાં કેટલાક યુવાનોને સરકારી નોકરીની લાલચ આપી પોતાના ખિસ્સા ભરનાર લોકોનો પણ રાફડો ફાટ્યો છે. આવામાં ગુજરાતમાં જે પાર્ટીની સરકાર છે, તે જ પાર્ટીના લોકો જ સરકારી નોકરીની લાલચ આપી યુવાનોના ખિસ્સા ખંખેરી રહ્યા છે. છોટાઉદેપુરના ભાજપના નેતા જશુ ભીલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ નોકરી અપાવવાનું કહી રહ્યા છે અને રૂપિયા 2 લાખ લીધા હોવાની વાત પણ કબૂલી રહ્યા છે. વિડીયો વાયરલ થતાં જશુ ભીલ મીડિયા સામે પોતાનો લૂલો બચાવ કરતા નજરે પડી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આજે મારો જે વિડીયો અપડેટ થયો છે, એ જૂનો વિડીયો હોઈ શકે એવું મારું માનવું છે. ડાયરેક્ટર તરીકે, એસટી નિગમના ડાયરેક્ટર તરીકે જુલાઈ 2017માં મારો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હતો. પછી મેં સરકારમાં કે કોઈ જગ્યાએ મારી જવાબદારી નથી, આ 2018ની વાત છે. અને કોઈ અનેક પ્રકારના વ્યક્તિઓ મારી પાસે કામકાજ માટે આવતા હોય છે. કોણ વ્યક્તિ આવ્યો છે, કોણે વિડીયો લીધો એ મને ખબર નથી, પણ આ વિડીયોની અંદર સ્પષ્ટપણે મેં જોયો છે. એમણા એવું કહેવામાં આવે છે કે આ પૈસા મેં લીધા છે, તમને અપાવું. આવું મેં એમને કીધું તો એમણે કીધું કે ના ભાઈ, કોઈ વચ્છેટિયાએ કોઈએ પૈસા લીધા છે સાહેબ, મને મદદરૂપ બનો. તો મેં એમને કીધું, ભાઈ કોરોના પતી જાય પછી મારી જોડે આવજો અને આપણે 100% તમારા તમને ન્યાય અપાવીશું. આવી વાતચીત થઈ છે એવું મારું મને અંદાજ છે. અને આ અરજદાર કોણ છે, કયા ગામનો છે, હું એની વિગત છે. એમણે મેં કીધું કોરોના પૂર્ણ થાય પછી આવજો, આપણે જ્યાં હશે ત્યાં હું તમારી જોડે આવીશ અને ન્યાય અપાવીશ. આવી વાત સાથે મારે ચર્ચા થયેલી છે. પરંતુ વાયરલ વિડીયોમાં ભાજપના નેતા જસુભાઈ ભીલ સાથે જે વ્યક્તિ વાત કરી રહ્યો છે, તેનું સ્પષ્ટ કહેવું છે કે કંડક્ટરની નોકરી મેળવવા તેણે ખુદ વર્ષ 2018માં નસવાડી સર્કિટ હાઉસમાં જસુભાઈ ભીલને જ ₹40,000 આપ્યા હતા અને તેમના દ્વારા મેરિટમાં એમનો નંબર લાગી જશે તેમ પણ જણાવ્યું હતું. સાહેબ મજામાં? સાહેબ, આપણે પેલું મેં પેમેન્ટ આપેલું, આજે 2 વર્ષ થઈ ગયા, કંઈ થયું બી ના, ને પેમેન્ટ તમને મેં આપેલું. એટલે ભાઈ હમણાં લોકડાઉન છે, 6 મહિનામાં બધી ઓફિસો બંધ છે. 2 વર્ષ થયા સાહેબ, 2 વર્ષ. પણ એ બધું 2 વર્ષનું કોર્ટમાં જતા રિઝલ્ટ આવી ગયું. આ તમે 30 તારીખે ઓફિસો ચાલુ થાય ને, મારી જોડે અમદાવાદ આવી ગયા. એવું નહીં, એના પછી તો 2 ભરતી કંડક્ટરની થઈને 2 ભરતીમાં લાગી બી ગયા લોકો. તમે કયા કેસની વાત કરો? એસટી માટે આપેલા, એસટી માટે અહીં બેહીને. મને યાદ નહીં આવતું, તમે કહો કયું ગામ? કદવાલ, પેલા મકરાણીભાઈ, જુલ્ફિકાર મકરાણી લઈને આવેલા તે. હવે મેં તો સાહેબ વ્યાજે પૈસા લઈને આપેલો, પેલો તો મારી જોડે પૈસા છે નહીં, આમાં તો કંઈ થતું. વાત સાચી તારી, પણ મેં હું એમને પૈસા આપેલા, હવે મારે હું તેથી કરાવવા પડે ને. મેં તમારા માટે જોખમ કર્યું, મેં થોડું કંઈ બીજું કર્યું. હવે એ મેં હું ત્યાં જવું, એમની જોડેથી પૈસા લઈ આવું તો તમને આવી જ દેવાનો છે કે? અમારો ફોન બી તમે ઉચકતા છે ને, એટલે અમારો ફોન ના ઉચકે એટલે મેં મીટિંગમાં હોય તો ના ઉચકું ને. મેં તો મીટિંગમાં હોય તો ના ઉચકું, બાકી મેં તો 500 ફોન ઉચકું. અને તમારો ફોન કયો છે તો મને થોડી ખબર. એટલે મેં કોઈ તમે ચાલુમાં પાંચ ઘડીએ ઘડીએ કરવાના, 10 વખત કરી દેવાના. આ મીટિંગ મેં ચાલુ હતી, આ નંબર એડ કરું છું. ફોન ઉચકવાનું એવું જો, તમે અમારા માણસ, મારે તમારા જોડે રહેવાનું. ફોન ઉચકે નહીં તો વાત જ ના આવે.
મુલાકાત ભી નથી કરી કે તમારી જોડે નહીં આવતા એના માટે કે ચાલો થશે સાહેબ જોડે આપણે એના માટે 24 કલાક ગેસ્ટ હાઉસ ખુલ્લું છે અહીં ભાઈ હમરો અને મેં છક્કરની છાતી ઠોકીને બધાનો લોકોનો 200 લોકોનો ગામ આવી જવાનું 2018 ની કન્ડક્ટરની ભરતી હતી તેમાં કન્ડક્ટરમાં ઓર્ડર તમને મળશે એવી રીતે અમારી જોડેથી 40,000 રૂપિયા હું જસુભાઈને ભીલની એમની સર્કિટ હાઉસ પર આપ્યા હતા પણ આજે 2018ની વાત 2022 થઈ ગયા મને ત્યાં સુધી મારા પૈસા કે મને ઓર્ડર કોઈ મળ્યું નહીં ને મારા આધાર પુરાવા માટે મેં એમની જોડે જે 2020ની અંદર મુલાકાત મારી થઈ હતી આ અગાઉ 2 વર્ષ પહેલ એ વિડીયો મેં કાલે સાંજે સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો હતો કે મારી સાથે મને ન્યાય મળે ને મારી સાથે સાથે આદિવાસી સમાજમાં આપણા જેવા ગરીબ લોકોને કોઈને બીજાને છેતરપિંડી કે અન્યાય ના થાય તેના માટે આ વિડીયો મારે અપલોડ કરવું પડ્યું હતું હું એમને 40,000 રૂપિયા આપ્યા હતા હા જે જુલ્ફિકારભાઈનું નામ લઉં છું એ જુલ્ફિકારભાઈને હું પહેલી વખત પૈસા આપવા ગયો ત્યારે એકલો આપ્યા હતા તો પછી મને પૈસાનો કોઈ રિપ્લે પૈસા નહોતા કે મારી જોડે વાતચીત નહોતી થતા તો મારા મોટા ભાઈ છે અમારા ફળિયાના જુલ્ફિકારભાઈ મકરાણી તેમને સાથે લઈને ગયો હતો તો એમને જોડે વાતચીત થઈ હતી તો એ કીધું કે હા થોડા ટાઈમમાં તમને મળી જશે એના પછી બી બહુ ટાઈમ થઈ ગયો મને પૈસા મળ્યા નહીં કે મને કોઈ જવાબ મળતો નહોતો એટલે મેં પાછો એમની જોડે ગયો તારે મને ઓળખવાથી ઇન્કાર કરતા હતા તારે મારે એમને યાદ અપાવવા માટે કીધું કે જુલ્ફિકારભાઈ મકરાણી કદવાડવાળા એટલે એમને કીધું આમાં એમને જ હાથમાં હું પૈસા આપ્યા હતા મેં વ્યાજવે લાઈન પૈસા આપ્યા હતા આજે હું 2 વર્ષથી પૈસાને વ્યાજ ચૂકવું છું જ્યારથી આપ્યા છે ત્યારથી મને ન્યાય મળે મેં વ્યાજમાંથી મુક્તિ થાય મને ન્યાય મળે ને આદિવાસી આપણા ગરીબ વિસ્તારમાં છે હું તો છેતરાયો છું પણ મારી સાથે કોઈ ગરીબ વ્યક્તિ ના છેતરાય ને કોઈ ગરીબ વ્યક્તિને આવી રીતે ન્યાય ના થાય એના માટે અમને ન્યાય મળે એવી આશા છે સમગ્ર પ્રકરણ બહાર આવતા અને વિડીયો વાયરલ થતા બીજેપીની છબી ખરડાતી બચાવવા માટે પ્રદેશ ભાજપે જશુ ભીલને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ ગુજરાત તક તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આ ઉપરાંત ફેસબુક અને ટ્વિટરના માધ્યમથી પણ આપ અમારી સાથે જોડાઈ શકો છો નમસ્કાર